તમને માત્ર વિદ્યાર્થી મિત્રો, તો આપણે પાઠ નંબર 2 એનો ટોપિક આપણે જોઈએ છે કે આપણી આસપાસના દ્રવ્યો અથવા પદાર્થો શું શુદ્ધ છે. તો એના માટે આપણે આગળ બરાબર દરેક પદાર્થ વિશે જોઈએ કે હકીકતમાં આપણે જે પદાર્થ શુદ્ધ સમજીએ છીએ તે શુદ્ધ હોતા નથી. વૈજ્ઞાનિકની દ્રષ્ટિએ કેવા હોય છે? મિશ્રણ. અને મિશ્રણ એટલે શું? એક સાથે એક કરતા વધારે પદાર્થો ભેગા કરેલા હોય, બરાબર. તો એના પરથી આપણે જોયું અને મિશ્રણના પણ પ્રકાર જોયા, સમાંગ અને વિસમાંગ, બરાબર. તો હવે આપણે અહીંયા જોવાનું છે ટિન્ડલ અસર આપેલી છે, બરાબર. ટિન્ડલ અસર એટલે શું? ટિન્ડલ અસર એટલે સામાન્ય રીતે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે ઘરે જ્યારે સવારમાં તડકો આવતો હોય, બરાબર, બારી અથવા પડદો ખુલ્લો હોય, તો પ્રકાશના કિરણો જ્યારે રૂમની અંદર આવતા હોય ત્યારે આપણે જોઈએ છીએ કે જે પ્રકાશના કિરણો આવતા હોય ને એટલા ભાગમાં અંદર શું દેખાય? ધૂળના રજકણો દેખાય, બરાબર. એ સિવાયના આખી રૂમમાં કોઈ પણ જગ્યાએ આપણે જોઈએ ધૂળના રજકણો દેખાતા નથી. હોય આખી રૂમમાં પણ દેખાય છે એમાં, જ્યાંથી તડકો આવતો હોય, જ્યાં પ્રકાશ આવતો હોય એમાં જ દેખાય. કેમકે જે કણો છે ધૂળના રજકણો, એની પર પ્રકાશના કિરણો અથડાય અને બીજી બધી જગ્યાએ શું થાય? ફેલાય. એટલે તમને એ બાજુ છે ને ત્યાં પ્રકાશ જોવા મળે. તમે અહીંયા જુઓ જ છો, જો આ જે થિયરી અહીંયા લખેલી છે, થિયરીની પાછળ અહીંયા તમે જુઓ છો જંગલ છે. જંગલમાંથી આ પાંદડાઓ વચ્ચેથી જ્યારે પ્રકાશના કિરણો જંગલમાં પ્રવેશે, ઝાડમાંથી નીચે જમીન પર પ્રવેશે, ત્યાં તમે અહીંયા જુઓ છો, જો બરાબર પ્રકાશના શું દેખાય? માર્ગ દેખાય, બરાબર. તો તે જગ્યાએ આપણે જોઈએ છીએ જ્યાં પ્રકાશનો કિરણો અંદર આવે છે, બરાબર, ત્યાં શું જોવા મળે? ટિન્ડલ અસર. તો જોઈએ, કલીલ કણોનું કદ નાનું હોવાથી તેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. કલીલ કણો નાના હોય એટલે દેખાય નહીં. કલીલ દ્રવણમાંથી જ્યારે પ્રકાશનું કિરણપુંજ પસાર કરવામાં આવે ત્યારે કલીલ કણો વડે પ્રકાશના કિરણપુંજનું શું થાય? પ્રકિરણો. પ્રકિરણો એટલે કલીલ કણો પર પ્રકાશના કિરણો અથડાય અને અલગ અલગ દિશામાં શું થાય? વિખેરાઈ જાય. આથી પ્રકાશ કિરણપુંજનો માર્ગ પ્રજ્વલિત થાય. પ્રજ્વલિત એટલે દેખાય, પ્રકાશિત. આ અસરને શું કહેવાય? ટિન્ડલ અસર. મિત્રો યાદ રાખજો ફરીવાર, બરાબર. શું કીધું છે? કલીલ દ્રવણમાંથી જ્યારે પ્રકાશનું કિરણપુંજ, કિરણપુંજ એટલે પ્રકાશના કિરણો, કલીલ દ્રવણમાંથી પસાર થાય ત્યારે કલીલ કણો વડે પ્રકાશના કિરણોનું શું થાય છે? પ્રકિરણ. અને આથી પ્રકાશ કિરણપુંજનો માર્ગ પ્રજ્વલિત થાય, એટલે પ્રકાશના કિરણનો જે માર્ગ હોય ને એ પ્રકાશિત થાય. આ અસરને શું કહેવાય? ટિન્ડલ અસર. આ ટિન્ડલ અસર ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે શોધી હોવાથી એને શું કહેવાય? ટિન્ડલ અસર, બરાબર. એક વાક્યમાં સવાલ પૂછી શકે, યાદ રાખવાનો છે કે ટિન્ડલ અસર ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે શોધેલી છે એટલે એને નામ આપ્યું ટિન્ડલ અસર. તો એક્ઝામ્પલ આપ્યું જ છે, બંધ ઓરડાની છતમાં રહેલા નાના છિદ્રમાંથી જ્યારે પ્રકાશનું કિરણ ઓરડામાં પ્રવેશે ત્યારે તે પ્રજ્વલિત થાય છે. કારણ કે ઓરડામાં રહેલા રજકણો દ્વારા પ્રકાશ કિરણપુંજનું પ્રકિરણ થાય છે, બરાબર. આ સાદું એક્ઝામ્પલ આપ્યું, એક રૂમ બંધ છે, બરાબર, છત એટલે આપણે ગામડે હોય, બરાબર, ઉપરનું જે છત હોય એટલે એમાં ઉપરની જે સીલિંગ હોય એમાં જો કોઈ છિદ્ર હોય, કાણ હોય, એમાંથી પ્રકાશનું કિરણ અંદર રૂમમાં આવતું હોય, બરાબર, તે રૂમમાં આવતું જે પ્રકાશ છે એ પ્રજ્વલિત થાય છે અને ઓરડામાં રહેલા રજકણો પ્રકાશ કિરણપુંજનો શું કરે? પ્રકિરણ કરે. એટલે જે પ્રકાશના કિરણો અંદર આવે છે, બરાબર, એમાં જેટલા રજકણો વચ્ચે આવે એ પ્રકાશના કિરણો શું કરે? પ્રકિરણ કરે. એટલે એની પર કિરણો અથડાય અને બધી બાજુ શું થાય? ફેલાઈ જાય, બરાબર. વાતાવરણમાં રહેલા રજકણો વડે સૂર્યપ્રકાશનો પ્રકિરણ થવાથી સૂર્યાસ્ત અને સૂર્યોદય સમયે સૂર્ય રાતારંગનો દેખાય, બરાબર. હવે આ બધી વૈજ્ઞાનિક ઘટનાઓ આપણને કહે છે, આપણે જે હકીકત રોજિંદા જીવનમાં જોઈએ છીએ કે વાતાવરણમાં રહેલા રજકણો વડે સૂર્યપ્રકાશનો પ્રકિરણ થાય એટલે જ આપણને સૂર્ય ઉગે અને સૂર્યાસ્તમય ત્યારે કેવા રંગનો દેખાય? રાતારંગનો, એટલે લાલ રંગ જેવો. ગાઢ જંગલોની છાંયામાંથી જ્યારે સૂર્યપ્રકાશના કિરણો પસાર થાય છે ત્યારે ટિન્ડલ અસર જોઈ શકાય, બરાબર. અહીંયા આપ્યું જ છે, આ બધી જગ્યાએ દેખાય છે. જંગલમાં પ્રકાશના કિરણો પ્રવેશે છે તો આપણે જ્યાં જ્યાં પ્રકાશના કિરણો હોય આપણે જોઈએ છીએ, સમજો, પ્રકાશનો માર્ગ દેખાય, એને ટિન્ડલ અસર કહેવાય. જંગલમાંના ધુમ્મસ કે ઝાકલના પાણીના અતિ સૂક્ષ્મ કણો પ્રકાશના કિરણોનું શું કરે? પ્રકિરણ. આ શબ્દ ખાસ યાદ રાખજો, વારે વારે આ શબ્દ આવે છે. કયો? પ્રકિરણ, બરાબર. પ્રકિરણને લીધે જ તે પ્રકાશના કિરણ જે છે એ કણો સાથે અથડાય અને બધી અલગ અલગ દિશામાં પ્રસરે અને ટિન્ડલ અસર જોવા મળે. વાહનની આગળની હેડલાઇટ જ્યારે ચાલુ હોય
ચોમાસા દરમિયાન આવી જ ઘટનાથી તેજ લીસોટો દેખાય, તેજ એટલે પ્રકાશિત લીસોટો દેખાય. ચોમાસામાં આપણે જોઈએ છીએ વરસાદ આવતો હોય ને તો આપણને જ્યાં પ્રકાશ ન હોય ત્યાં વરસાદ ન દેખાય, જ્યાં પ્રકાશ પડતો હોય ત્યાં વરસાદ દેખાય, ખબર પડી. તો આપણે જોઈએ છીએ ચોમાસામાં કે વાહનની હેડલાઇટ, હેડલાઇટ એટલે વાહનમાં આગળ લાઇટ હોય, ચાલુ હોય, તો એમાં એક આપણને શું જોવા મળે છે, પ્રકાશનો સીધો માર્ગ, તેજ માર્ગ, તેજ એટલે એક પ્રકાશિત માર્ગ જોવા મળે. એટલે મિત્રો આ બધી કેવી અસર કહેવાય, ટિંડલ અસર. શા માટે ટિંડલ અસર કહેવાય ખબર પડી ગઈ ને, કે ટિંડલ નામના વૈજ્ઞાનિકે શોધેલી હતી અને એની વ્યાખ્યા. હવે આવે છે કલિલ દ્રાવણના ગુણધર્મ. કલિલ દ્રાવણ વિસમાંગ મિશ્રણ છે. વિસમાંગ એટલે કે બે પદાર્થોને મિશ્ર કરો એટલે બંને પદાર્થો કેવા રહે, છૂટા રહે, બરાબર. જો કે દેખાવમાં સમાંગ મિશ્રણ લાગે તો આ વળી નવું આવ્યું છે વિસમાંગ. દેખાવમાં કેવું સમાંગ, ખબર પડી. જોવો એટલે તમને એક સરખું દેખાશે, બે અલગ અલગ ભાગ નહીં દેખાય, પણ હકીકત અંદર જે પદાર્થો મિશ્ર થયેલા છે બંને એકબીજાથી કેવા રહે છે, છૂટા રહે છે. દ્રાવણના કણો વિક્ષેપિત કરેલા, દ્રાવ્યના કણો, સોરી, એના દ્રાવ્યના કણો વિક્ષેપિત કરેલા અને દ્રાવક એ વિક્ષેપન માધ્યમ. આ યાદ રાખજો, દ્રાવ્ય એટલે શું, જે પદાર્થ ઓગળે છે, બરાબર, અને દ્રાવક એટલે શું, જે પદાર્થ ઓગાળે છે. તો દ્રાવ્યના કણો વિક્ષેપિત કરેલા અને દ્રાવકના કણો વિક્ષેપન માધ્યમમાં વિક્ષેપિત અવસ્થામાં, વિક્ષેપિત એટલે છૂટા પડેલા રહે, સાવ ભળી જતા નથી, તો તેને શું કહેવાય, કલિલ કહે છે. કલિલ એટલે એક રીતનો કહેવાય સોલ, સોલ અથવા એવું કહેવાય, બરાબર, કે ઝીણો ઝીણો ભૂકો, ખબર પડી. તમેને ગાળો તો ગળાઈ જાય. કલિલ કણો દ્રાવણમાં બધે જ પ્રસરેલા હોય, એટલે આખા દ્રાવણમાં કલિલ કણો હોય ને પ્રસરેલા, બરાબર. અહીંયા તમને ચિત્ર દેખાય છે દૂધનું, છે તમે દૂધ જુઓ તો દૂધ તમને એક સરખું દેખાશે સફેદ રંગનું, બરાબર. પણ દૂધ સફેદ રંગનું છે એમાં બે પદાર્થો મિશ્ર છે. હવે એમ કે છો દૂધમાં બે પદાર્થો મિશ્ર કઈ રીતે, સામાન્ય રીતે દૂધ છે એ બરાબર પારદર્શક પ્રવાહી હતું, એની અંદર કેવા રંગનો કણો, કેવા રંગના કણો ભળ્યા, સફેદ રંગના કણો ભળી ગયા, બરાબર, એટલે એ સફેદ રંગનું દ્રાવણ બન્યું. તો થઈ ગયું સફેદ રંગના કણો ભળ્યા, સફેદ રંગ તમને દેખાય છે, બરાબર, એ સાવ અંદર ભળી નથી જતો, એટલે બંને પદાર્થો કેવા રહે છે, એકબીજાથી કેવા રહે, છૂટા રહે છે, બરાબર. તો એ રીતે